एक રાજ્યમાંથી તેમજ અન્ય જિલ્લાઓમાંથી સુરત શહેરમાં પરિવહન કરતા પ્રવાસીઓને સુરતમાં આવેલ ભાટિયા ચેકપોસ્ટ પર થર્મલ સ્કેનિંગ કરી હાથમાં હોમ ક્વોરન્ટાઇનના સિક્કાઓ મારવામાં આવી રહ્યા છે. હાલ ચોથા તબક્કામાં લોકડાઉન ચાલી રહ્યું હતું, થોડી છૂટછાટ આપતાની સાથે જ પરિવહન ચાલુ થઈ ગયું હતું. તો સુરત શહેરમાં મોટા પ્રમાણમાં લોકો પરિવહન કરતા નજરે ચડ્યા હતા, જો કે તેઓને સંપૂર્ણપણે ચકાસણી કર્યા બાદ સુરત શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ તરફથી આવતા લોકોને કામરેજ, તેમજ ધુલિયા તરફથી આવતા લોકોને કડોદરા, અને મુંબઈ તરફથી આવતા લોકોને ભાટિયા ચેકપોસ્ટ પર મેડિકલ ચકાસણી કર્યા બાદ હાથમાં હોમ ક્વોરન્ટાઇનના સિક્કા મારવામાં આવી રહ્યા છે, જેથી તેઓએ ફરજિયાત 14 દિવસ સુધી ઘરમાં હોમ ક્વોરન્ટાઇન રહેવું પડે છે, જે SMC દ્વારા ખૂબ સરાહનીય કામગીરી સુરત શહેર માટે સાબિત થઈ છે. P2C રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા. હાલ દેશભરમાં જ્યારે ક્વોરન્ટાઇનને લીધે લોકડાઉન ચાલે છે, તેના ચોથા તબક્કામાં જે છૂટછાટો આપી છે તેમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકોની અવર જવર શરૂ થઈ ગઈ છે. તો આપણે જોઈએ છીએ કે હાલ લોકો મોટા પ્રમાણમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહ્યા છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા માટે તમામને હોમ ક્વોરન્ટાઇન કરવાનું રહે છે, જેની કામગીરી હાલ સુરત જિલ્લાના ભાટિયા ખાતે કરવામાં આવી રહી છે, જ્યાં મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ તમામને આરોગ્યની તપાસણી કરી હોમ ક્વોરન્ટાઇનની કામગીરી કરે છે. આ હોમ ક્વોરન્ટાઇનની કામગીરીમાં દરેકના હાથ ઉપર સિક્કા મારી એની પર તારીખ લગાવવામાં આવેલી છે, તેમજ થર્મલ સ્કેનરથી દરેકને સ્કેન કરી ગાડી ઉપર હોમ ક્વોરન્ટાઇન એડવાઇસનો સ્ટીકર પણ લગાવવામાં આવે છે. તો આપ જોઈ શકશો કે હાલ કઈ રીતે સિક્કાઓ લગાવે છે. જે સિક્કાની ઉપર તારીખ પણ લગાવી છે કે તારીખમાં કે આટલા દિવસ માટે તમારે આ તારીખ સુધી હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.